નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલમાં ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10માં જે ગતિ વિભાગમાં આપણે દેખતા હતા તેમાં આજે આપણે 12મો પાઠ એવો ચોપડાની ઇન્દ્રજા નામની આત્મકથા લેખકની એ જોઈશું. તો પહેલાં તો આપણે શીર્ષક સાબિત કર્યું કે ચોપડાની ઇન્દ્રજા લખશું. તો એ તમને ખબર છે, ચોપડો એટલે પુસ્તક કહેવાય અને ઇન્દ્રજાળ એટલે અંદર ખરા ખોટું, એટલે જે અંદર એ ચોપડાની અંદર એક ખોટું એ લખવું અથવા ખોટું કાર્ય કરો. હવે વ્યાજે પૈસા દીધા તેને સાવકાર લોકો કહેવાય. હવે આવા સાવકારોની આ શોષણખોર કહેવાય અને એ શોષણખોર આ શોષણખોર વ્યક્તિઓની આજે માયાજાળ છે, ઇન્દ્રજાળ કહેવાય તે. એટલે એમાં એ ચોપડાની ઇન્દ્રજાળ છે એનું એ વર્ણન કરવામાં આવ્યું. અને આ એક આત્મકથાખંડ છે. આત્મકથાખંડ એને કહેવાય કે જે વ્યક્તિએ પોતાના જીવનમાં બનેલા બનાવોને રજૂ કરતી કથા એને આત્મકથાખંડ કહેવાય. એવા એ સમયમાં કેવું હતું કે એ ચોપડામાં એવું હતું, એમનું એ ગણિત એવું હતું કે 17, 50, 95 ગણિત દ્વારા એ લોકોની એ લોકોનું શોષણ કરતા હતા. જેવી રીતે 17, 50, 95 થાય એની જગ્યાએ 17, 50, 95 નીતિ, જે ખરાબ નીતિને આધીન ગરીબ લોકોનું શોષણ કરતા હતા. આવા શોષણ જે ગરીબ લોકોનું એ શોષણ કરતા હતા. આ જવાબદારી એ પોતાના ઉપર આવી ત્યારે પોતે વ્યાજ લેવા માટે જ્યારે જતા ત્યારની પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું. લેખકે પોતે પોતાના જીવનમાં બનેલા બનાવોને આ પાઠમાં એ રજૂઆત કરવામાં આવ્યું. અને આવો એ લાલ કલરનો ચોપડો જ્યારે પોતાને એમ થાય છે કે ખરીદી આપણે ગરીબોનું શોષણ કરી રહ્યા છીએ અને આવા ગરીબીનું શોષણ કરનાર ચોપડોની ખરીદી આજે માયા જવા છે એ રહી વિના જોઈએ. છેલ્લે છેલ્લે લેખક આજે ચોપડા ઇન્દ્રજાળ પાઠમાં લેખક પોતાને લાલ કલરનો ચોપડાને સળગાવી દે છે અને ગરીબ વ્યક્તિને દેવામાંથી મુક્ત કરે છે, એ આ પાઠનું મુખ્ય હાથ છે. તો અહીં આપણે આ પાઠની એ શરૂઆત કરી ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે ચોપડાની માયાજાળ. આ માયાજાળમાં શું છે એ આપણે જોઈએ. તો એના લેખક જે ચંદ્રકાંત પંડ્યા જોઈએ. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીની ટીડીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક સેવા ક્ષેત્રે તેમનું બધા નોંધપાત્ર છે. આ બધું પરીક્ષા લક્ષીએ પૂછાતું નથી એટલે આપણે આગળ ધ્યાન આપતા નથી. જોઈએ થોડુંક એના વિશેનું વર્ણન. ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબીની આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. હવે અહીંયા ભીખુ એટલે કે આ લેખક પોતે લેખક છે. હવે આ ભીખુ છે એને બાળપણમાં આ લેખક પોતે બાળપણમાં જોયેલી ગરીબી અને જે કહેવામાં આવે વ્યાજખોરી એટલે જે ચક્રવર્તી વ્યાજ દ્વારા જે આપેલા નાણાંને એ ડબલ કરી દેવું એ વ્યાજખોરી એ આત્મકથાખંડમાં રજૂઆત થઈ છે. અહીં સાવકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું તાદૃશ્ય ચિત્ર ઉપસાયું છે કે આ આત્મકથાખંડમાં એવું છે. એ સમયમાં લોકો જે ગરીબ લોકો હતા અભણ હતા, એમને કશું ખબર પડતી ન હતી. આવા લોકોનું કેવું શોષણ થાય છે એનું ચિત્ર અહીં રજૂઆત કરવામાં આવે છે. આવું માત્ર ગુજરાતમાં જ છે એવું નથી પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. આ વ્યાજની પરિસ્થિતિ એ ગુજરાતમાં જ છે એવી નથી, આખા ભારત દેશમાં છે. અને એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાવકારો,
બીજી તરફ એ સાહુકારોના દીકરા તરફ વાછલે દાખવતા દેણદાર લોકો છે કે એ તરફ વાછલે ભાવના રાખનાર જે પૈસાની લેવડદેવ કરનાર વ્યક્તિઓ પણ છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. જીવલાની કરુણ પરિસ્થિતિ એક જીવલો નામનો પાપ છે. પાપનો અહીંયા જીવલો આ જીવલો એ એવા પાત્ર છે અને એની ગરીબ સ્થિતિ જોઈ અને લેખકના અંદર એક કરુણા જે આવે છે અને એના પ્રતિ એક ભાવના જાગે છે અને એ સમયમાં લેખકને એ પરિવર્તન આવે છે જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. અને જે દેવું જે થયું હતું જે જીવલાનું એ જીવલાના જે દેવો થયેલો જે ચોપડો હતો એ ચોપડાને પોતે ફાડી નાખે છે અને કરજ એટલે જે દેવું કહેવાય એમાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસુલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચા પચ્યા હતા એ નિખાલસના પાઠનું જમા પાસું છે કે એની માતા પિતા જે આ વ્યાજમાં કેવા એ રચા પચા રહેતા હતા એનું પણ આમાં વર્ણન કરવામાં આવ્યું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય પણ છટકી શકતા નથી એ હૃદય સ્પર્શી આલે કરે છે કે ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે આ વ્યાજની ઇન્દ્રજાળ જે માયા રચે છે એ એવી કે એમાં ગરીબ વ્યક્તિ ક્યારેય પણ બહાર આવી શકતા નથી એનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. ત્યારે આપણે જોશું અંદર પાઠમાં ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાણી પર ખેડૂતોનું શોષણ કરતા હતા. અહીંયા સાહુકાર એટલે જે વ્યક્તિઓ વ્યાજી પૈસા આપનાર વ્યક્તિને સાહુકાર વ્યક્તિ કહેવાય અને સાહુકાર વ્યક્તિઓ એ શું કરતા ગરીબ અને અજ્ઞાન જે ગરીબ અને અજ્ઞાન પ્રજા હતી રાણી પર જ ખેડૂતો શોષણ કરતા. રાણી પર જ જે જ્ઞાતિના છે એ ખેડૂતોને શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. ઋણ રાહત એટલે જે દેવામાંથી મુક્તિ દેવામાંથી મુક્તિ પ્રકારનો કોઈ પણ પ્રકારનો એ કાયદો સમયમાં હતો નહીં. તેમાં દેશી રાજ્યોમાં તો આવા શોષણકોને ઘી ગણા હતા અને એમાં એ સમયમાં દેશી રજવાડા હતા અને એ સમયમાં આવા વ્યક્તિઓને ઘી ગણા હતા. ઘી ગણા એ રૂઢિપ્રયોગનો અર્થ છે એટલે સુખ સમૃદ્ધિ હોવી આ એક રૂઢિપ્રયોગનો અર્થ છે. દેખજો રાજા અને અમલદારોના જુલ્મને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂંટવામાં જરાય અરેરાટી અનુભવતી ન હતી. કે તમે વિચાર કરો કે જે આ એ સમયમાં રાજા અને અમલદાર એ સમયમાં રજવાડાના રાજા પણ હતા અમલદારો એટલે એના કર્મચારીઓ એ એવો જુલ્મ એના ઉપર વિચારતા કે જાણે શરીફ વ્યક્તિ હોય અને આજે ડાકુઓની ટોળી ના હોય લૂંટ એ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂંટતી હોય ને એમાં અરેરાટી નહોતી અનુભવી એટલે એમાં કોઈ દિવસ એમને એ કરુણા જેવો ભાઈ જે દયાનો ભાવ પણ એમાં જે અનુભવતો ન હતો. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી ન હતો. આ જે કચડાયેલી જે પ્રજા હતી જે ગરીબ પ્રજા હતી એનો કોઈ માલિક ન હતો. રાખડી ભોળી લંગુટિયા પ્રજા ને મૂંગા ઢોર કરતા બદ્દર જીવન જીવતી હતી કે જે રાખડી એટલે બિલકુલ ગરીબ ભોળી લંગોટિયા એટલે પણ જે કપડાં પણ એ જે ઓછા પહેરેલા આવી પ્રજા મૂંગા ઢોર કરતા પણ એ બદ્દર હતી એટલે નકામી એવું જીવન જીવતી હતી. ઉજ્જળ જમીનમાં જે થોડો ઘણો પકવે તેમાં રાજા અમલદાર દગડું તલાટી ભૂ અને સાવકાર સૌનો લાગો લાગો એટલે હક શબ્દ સામાન્ય શબ્દમાં લાગો એટલે હક લાગો એટલે હક જે મુક્ત છે કે એમાં આ જે પણ ગરીબ ખેડૂતો જે પણ અનાજ પકવતા એમાં કોનો કોનો ભાગ હતો તો એમાં રાજાનો ભાગ હતો અમલદારનો હતો તલાટીનો હતો ભૂવાનો હતો અને સાવકારનો બધાનો એ હક રહેતો હતો. અને કેવું હતું પ્રસંગે અહીંયા પ્રસંગે બધું કામ પડતું મૂકીને બધાની વેઠ કરવા એ બંધાયેલા. વેઠ એટલે ગુલામી થાય અહીંયા વેઠ વેઠ એટલે ગુલામી ગુલામી કે જ્યારે ગમે તેવું કામ પડતું મૂકીને પણ એ ગુલામીમાં એ કરવા એ તૈયાર હતા એ સમયમાં અને ગુલામીથી પણ બળતર જિંદગી એ જીવે છે કે ગુલામથી પણ એ ખરાબ જિંદગી એ જીવી રહ્યા હતા ને ઉજળા ભરેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે અને જે પૈસાદાર વ્યક્તિઓ હતા એ આ ગરીબ વ્યક્તિને એ લાભ ઉઠાવતા હતા. 1795 ગણિત ઘડનારા સાવકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી હતી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે કે 1795 ગણિત ઘડનાર હકીકતમાં 1785 થાય પણ આ વિચાર કરો વણ પ્રજાને છેતરવાનો એક ધંધો કહેવાય અને એવું ગણનાર આ ચોપડાની ઇન્દ્રજાળ એવી હતી
કે એની સાત બેડિયા ઋણમાંથી દેવામાંથી મુક્ત ન થઈ શકે. મારા પિતાજીએ સાહુકારી કરી પૈસા કમાવવાનો કેમ્યો કોઈ ભાઈબંધને બતાવ્યો કે લેખક એમ કહેવા લાગ્યા કે મારા પિતાજીને પણ કોઈ એમના મિત્ર એવો એક આઈડિયા બતાવ્યો, વિચાર બતાવ્યો કે ભાઈ આ તમે પૈસા વ્યાજો આપો અને તો એમાં તમને એ નફો મળશે, એટલા માટે આવું કેમ્યું એમના એક મિત્ર એ બતાવેલો. એટલે લોભે લોભે ખેતી સાથે ધીરતાનો ધંધો પણ એ કરતા ગયા કે લોભે લોભે ખેતીની સાથે સાથે ધિરાણ આપવું એટલે જે વ્યાજે પૈસા આપવા એવું એ ધંધો પોતે એ કરતા ગયા. પિતાજીને હાવકર કહીને સૌ બોલાવ્યો. હાવકર એટલે સાવકર, કારણ કે કળપદી ભાષામાં છે અને હાવકર એટલે સાવકર થાય એ પરીક્ષામાં પૂછી શકશે. એટલે બધા સાવકર એટલે જે હાવકર કહીને એ બોલાવતા હતા. પિતાજીનું મૃત્યુ થયું. હવે બની એવું લેખકના પિતાજી એ મૃત્યુ પામ્યા. જમીન ઘણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં કે જે જમીન ખેડનાર વ્યક્તિ હતા અને જે જમીનની જે દેખભાળ રાખનાર વ્યક્તિ હતા એ કોઈ રહ્યું નહીં, એના પિતાજી મૃત્યુ પામેલા કોઈ રહ્યું નહીં. એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે જ્યાંથી પોતે એ જમીન વાવતા હતા એ જમીન એમણે મૂળ માલિકને આપી દીધી. હવે ગુજરાતના સાધન તરીકે ધૂજણુંને પિતાજીની ઉઘરાણી ભેજ રહ્યા હતા. હવે લેખકના ઘરે એવી પરિસ્થિતિ બની કે એક જે એમને ભેંસ કે જે ગાય પણ એ દૂધ આપતી હોય એને કે એ ધૂજણું કહેવાય, એ દૂધ આપે તે. અને બીજા નંબરમાં જે એમના બીજાના જે પિતાજીની ઉઘરાણી હતી, ઉઘરાણી એટલે જે વ્યાજે પૈસા આપેલા હતા એની ઉઘરાણી હતી. બે બાબતો રહ્યા હતા, વિધવા બાને માટે બે નાના દીકરા, એક નાની દીકરી ઉપરાંત ત્રણ પ્રણાલી બહેનોના વહેવાર સાચવવાની બધી જવાબદારી હતી. હવે બની એવું કે આ ઘરનો વ્યવહાર બધા રીત રિવાજો એમને એક કરવાના હતા એટલે બધી જવાબદારીઓ એ લેખક ઉપર આવી પડી. કેમ? કારણ કે એના પિતાજી મૃત્યુ પામ્યા એટલે બધી જવાબદારી જે જમીનની અને નિર્ધારની બધી જવાબદારી એમના ધરાવતી પોતે આવી પહોંચી હતી. એક નાનું ખેતર હતું એ બાપુજી નામે હતું, એ બહુ ઉપજાઉ નહીં અને એટલે એની નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંક્રમણને કારણે એ વેચી દેવું પડ્યું. કે બની એવું કે એક ખેતર હતું, એ ખેતર એ બિન ઉપજાઉ હતું, એટલું બધું ઉપજાઉ હતું નહીં, એટલા માટે એમને નાની બહેનની જે નાની બહેનની જે લગ્ન વખતે એમણે એ વેચી મારી. તો મિત્રો આજે આપણે આટલા સુધી જઈશું. નેક્સ્ટ વિડીયામાં હવે પછીનું આપણે લેશું.